ભાવનગર મીડિયાની સાથે અત્યારે આપણે અમરોલી જલારામ સોસાયટીની અંદર આપણે ઉભા છીએ। જલારામ સોસાયટીની અંદર જે 46મા દિવસે લોકડાઉનના 46મા દિવસે તમે જુઓ છો કે સફાઈ કર્મી છે એ લોકોને સોસાયટીના લોકોએ ફૂલ વર્ષાવીને સન્માનિત કરે છે। કારણ કે લોકડાઉનની અંદર અત્યારે જે તમે જુઓ છો કોરોના વાયરસની મહામારીની અંદર આપણે 46મા દિવસે પણ ડોક્ટર સફાઈ કર્મી કોવિડ 19ની અંદર જે યોદ્ધાઓ છે યોદ્ધાઓની અંદર સફાઈ કર્મીની મોટા મોટી ભૂમિકા આવે છે। તો સફાઈ કર્મીને તમે જુઓ છો સન્માનિત કરે છે અને સાથે ભારતીય જનતા પાર્ટી નો પણ અત્યારે કાર્યકર્તાઓ સાથે છે તમે જુઓ છો। તમે જુઓ છો કે કોરોના વાયરસના જે અત્યારે મહામારી છે એમાં સફાઈ કર્મીઓને સન્માનિત કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા દવાનું વિતરણ પણ અહીંયા થઈ રહ્યું છે। હોમિયોપેથિક જે દવા છે એ દવાનું વિતરણ અત્યારે થાય છે સાથે સાથે સફાઈ કર્મીઓનો એનું બધાને સન્માનિત કરે છે। તમે જુઓ છો કોવિડ 19ના જે યોદ્ધાઓ છે જે કોરોના વાયરસની મહામારીમાં અત્યારે સફાઈ કર્મીઓ છે એનો મહત્વ મેઇન ભૂમિકા છે તો એ લોકોને સન્માનિત અત્યારે કરી રહ્યા છે। શું સાહેબ આપનું નામ જણાવો? મારું નામ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ છે અને હું આપની ચેનલ દ્વારા તમામ જનતાને વિનંતી કરીશ કે કોરોના જેવી મહામારીથી મનમાં ડર નહીં રાખે। આપણે ચોક્કસ જ સરકાર દ્વારા નિર્દેશિત તમામ પ્રકારના સુરક્ષાના પગલાઓ લઈને આપણે કોરોના જેવી બીમારીને ચોક્કસ મહાત કરીશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે। અને લોકો જે કંઈ પણ કરશો મીડિયાકર્મી પોલીસકર્મી ખાસ કરીને સરકારી હોસ્પિટલના ડૉક્ટરો નર્સો અને પેરામેડિકલ સ્ટાફ જો દિવસ રાત આ કોરોના જેવી મહામારી તમે ઝઝૂમી રહ્યા છે એમને મારા હૃદયથી પ્રણામ અને સૌ મીડિયાકર્મી પોલીસકર્મી ડૉક્ટર મિત્રો સમગ્ર નર્સિંગ સ્ટાફ અને ફરી ફરી હૃદયથી ધન્યવાદ અને આપણે કોરોનાની સામે ચોક્કસ જ લડાઈ જીતીશું એવી મને હૃદયથી વિશ્વાસ અને વિશ્વાસ છે। કોરોના વાયરસની મહામારીમાં આપણે અત્યારે શું ભૂમિકા છે? બસ જે પેશન્ટ આવે શરદી ખાંસીવાળા ટ્રીટ કરીએ છીએ પ્રાઇમરી લેવલે, ડાઉટફુલ જણાય તો આગળ બી મોકલીએ છીએ અને રોજે રોજનું ઇન્ફોર્મ કરીએ છીએ એસએમસીમાં બીબીડીસી સાઇટ ઉપર શરદી ખાંસી તાવવાળા કોઈ બી પેશન્ટ હોય અને એ લોકો બી પૂરતું ધ્યાન આપે જ છે અપડેટ આપે જ છે અને આજે ઇન્ફોર્મ કરીએ બીજા દિવસે એ લોકો પેશન્ટને ફોન કરીને પૂછે જ છે કે કેવું છે કેવું નહીં, ડાઉટફુલ લાગે તો એ લોકોને કતારગામ બી લઈ જાય છે ટેસ્ટ કરવા માટે અને એ લોકોનો બી સાથ સહકાર સારો એવો છે એસએમસીનો। આમ આમ જનતાને શું મેસેજ દેવા માંગો કોરોના વિશે? આમ જનતાને બસ માસ્ક પહેરવો જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, ભીડભાડ નહીં કરવી જોઈએ શાકભાજી લેવામાં કે કરિયાણાની દુકાને, આટલું જાળવશો તો પેશન્ટ ઓછા થશે ને તો હજુ વધતા જશે અને ગવર્નમેન્ટને બી તકલીફ પડશે કંટ્રોલ કરવામાં, એટલે પબ્લિક સમજશે તો જ આ રોગ ધીરે ધીરે નાબૂદ થશે। જલારામ સોસાયટી વિશ્વકર્મા મંદિર તરફથી આજે કોરોના જેવી મહામારીની અંદર પોતાની ફરજ નિષ્ઠા માનવ સેવારૂપી યજ્ઞમાં પોતાના જીવની આહુતિ આપવા સુધીની આ લોકો મહેનત કરી રહ્યા છે એવા સુરત શહેરના સફાઈ કર્મચારીઓ ડૉક્ટર મેડિકલ સ્ટોર અને આંગણવાડી બહેનોનો આજે પુષ્પ વર્ષા કરી અમે જલારામ સોસાયટી તરફથી એમનું સ્વાગત કરેલું છે। બરાબર છે, આજે આ સોસાયટી આપને સન્માનિત કર્યા તો કેવો આમ અનુભવ કેવો થઈ રહ્યો છે? આપણને ગૌરવની લાગણી તો અનુભવ થાય છે ને આ તો અમારું સેવાનું કામ છે ને અમારે કરતા રહેવું જોઈએ। આજે કોવિડ 19 છે કોવિડ 19ની અંદર યુદ્ધના ધોરણે જે કામ કરવામાં આવે છે એમાં તમારી મોટા મોટી ભૂમિકા છે તો બીજા લોકોને શું તમે મેસેજ દેવા માંગો છો? આ પોતાની ફરજ સમજીને દેશભક્તિને સેવા સમજીને આ ફરજ નિભાવી જોઈએ। તમે જુઓ છો કે જે સફાઈ કર્મી છે જલારામ સોસાયટીની અંદર એ લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે તમે જુઓ છો। બોલો
જય 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 જય